नमस्ते बाल मित्रों, स्टैंडर्ड 8 यूनिट 1 Q4 क्वेश्चन एक्टिविटी 2B जेमा तमारे सीखवाना छे WH क्वेश्चंस बनावता। तो बाळको आपणे WH क्वेश्चंस केवी रीते बनावशुं ते जोईए। माय फ्रेंड विजिटेड अमित्स विलेज लास्ट वेकेशन, फर्स्ट सेंटेंस आवुं छे। तो पहला सेंटेंस नुं निरीक्षण करीए कि कया काळ नुं छे, तो विजिटेड क्रियापद आपेलुं छे। क्रियापद ने ईडी लागेलो छे, एनो मतलब ए के ए वाक्य छे ए सादा भूतकाळ नुं छे। भूतकाळ नुं वाक्य छे तो विजिटेड क्रियापद ने जयारे छूटू पाडो त्यारे शुं छूटू पड़े, डीड वत्ता विजिट। तो हवे आगळ जोईए कि माय फ्रेंड विजिटेड अमित्स विलेज लास्ट वेकेशन। तो अहीं बाळको माय फ्रेंड ने पहला प्रश्न बनावामां लईए, तो अमित ना गामडा ની મુલાકાત કોણે લીધી? માય ફ્રેન્ડ। તો વુથી પ્રશ્ન પણ બનાવશું। WHO વુ એટલે કોણ? વુથી પ્રશ્ન પૂછતા કરતા નીકળી જાય। તો અહીંયા માય ફ્રેન્ડ ની જગ્યાએ આપણે વુ લખીશું। વુ વાળા પ્રશ્ન વાક્ય ખૂબ સરસ છે, કરતા ના સ્થાને વુ લખી બાકીનું બધું વાક્ય એમને વુ વિઝિટેડ अमित्स विलेज लास्ट वेकेशन। बराबर छे, क्वेश्चन मां प्रश्नार्थ चिन्ह करवानो, मारे वेकेशन नो स्पेलिंग समान नथी, मारे मैं डॉट कर्यो छे। एवी रीते बीजा वाक्य मां पण कन्हैयालाल मुंशी व्रोट पाटण नी प्रभुता इन 1960। तो कन्हैयालाल मुंशी ए करता छे, तो अहींया पण कन्हैयालाल मुंशी ना स्थाने हु WHO वु एटले कोण? वुथी प्रश्न पूछता करता निकळी जाय। अने वु वाला प्रश्न वाक्य साफ सरळ, बाकी नु वाक्य एमने वु व्रोट पाटणनी प्रभुता इन 1960। अने छेले क्वेश्चन मार्क आगळ, सुनीता विलियम्स वॉज बोर्न ऑन 19 सप्टेम्बर 1965 इन ओहियो। तो अहियां पर सुनीता विलियम्स ए करता छे, तो सुनीता विलियम्स ना स्थाने भू मूकी, बाकी नु वाक्य एंडम अने छेले प्रश्नार्थ चिन्ह। हवे आगळ आपणे जोईए तो के हवे नु आपणे जोशुं WHAT वॉट। तो WHAT वॉट एटले शुं? वॉट थी प्रश्न पूछता कर्म निकली जाय। मैं सफरजन खाधु, मैं शू खाधु? मैं पुस्तक वाच्यु, मैं शू वाच्यु? तो सफरजन पुस्तक आ बधा शू छे? कर्म छे, ऑब्जेक्ट छे। तो अहीं आपणे माय फ्रेंड विजिटेड अमित्स विलेज लास्ट वेकेशन, तो त्यां कोई कर्म नथी, शू मुलाकात लीधी एवुं न होय, क्यां मुलाकात लीधी होय। पण हा, कन्हैयालाल मुंशी वोट पाटण नी प्रभुता इन 1960। तो 1960 માં કન્હૈયાલાલ મુનશી શું લખ્યું? તો કે પાટણ ની પ્રભુતા લખી, તો એ બનશે। તો ચલો પેલા વ્રોટ ને આપણે જોઈએ, તો વ્રોટ એ ભૂતકાળ નું રૂપ છે, એને છૂટું પાડશો તો શું બનશે? ડીડ વત્તા રાઈટ। તો પેલા લખશું વોટ, WHAT વોટ, વોટ પછી ડીડ ને ડીડ પછી કરતા, વોટ પછી ડીડ ને ડીડ પછી કરતા, કર્મ ને ભૂલી જાજો ભાઈ, એવું રેપ છે આપણું। તો વોટ પછી ડીડ, ડીડ પછી વાક્ય ની શરૂઆત માં વહ્યા જાવ, એટલે કન્હૈયાલાલ મુનશી કરતા મળી જાય, વાક્ય ની શરૂઆત માં વહ્યા જાવ એટલે તમને કરતા મળી જાય, બરોબર? કન્હૈયાલાલ મુનશી, પછી વ્રોત છે, પણ અહીંયા તો તમે ડીડ લખી નાખ્યું છે, માટે વ્રોત નું મૂળ રૂપ લખશું રાઈટ, કારણ કે બે ભૂત ક્યારે ભેગા કરશું નહીં। પછી પાટણ ની પ્રભુતા એ કર્મ છે, એટલે નીકળી જશે, કારણ કે શું લખ્યું? તો કે પાટણ ની પ્રભુતા ઇન 1960, જે વધારાના શબ્દો છે લખી, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, બરોબર? હવે આગળ, સુનિતા વિલિયમ્સ બોર્ન વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઓહિયો। તો 19 સપ્ટેમ્બર એ સમય છે, ઓહિયો એ સ્થળ છે, ક્યાંય કર્મ છે નહીં। તો આ વોટ વાળું પ્રશ્ન વાક્ય એક આપણે આપ્યું। આવી રીતે તમારે ક્યારે પણ વોટ વાળા પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે WHAT વોટ, વોટ પછી ભૂતકાળ હોય તો ડીડ, ડીડ પછી કરતા અને કર્મ અને ભૂલી જાતો, ડીડ લખો ત્યારે મૂળ રૂપ લખવું, બે ભૂત ક્યારે ભેગા કરવા નહીં। હવે આગળ આપણે જોઈએ તો કે વેર, WHERE WHERE વેર એટલે ક્યાં? વેર થી પ્રશ્ન પૂછતા સ્થળ નીકળી જાય। તો ચાલો
माय फ्रेंड विजिटेड अमित विलेज, तो क्या मुलाकात ली थी? तो अमित ना विलेज नहीं, એટલે વેર માં અમિત વિલેજ નીકળી જશે. તો ડબલ્યુ એચ આર વેર, વેર પછી ડીડ ને ડીડ પછી કરતા, વેર પછી ડીડ, ડીડ પછી કરતા, એટલે માય ફ્રેન્ડ વાક્યની શરૂઆતમાં વયા જાવ એટલે તમને કરતા મળી જાય માય ફ્રેન્ડ. પછી વિઝિટેડ, પણ વિઝિટેડ ભૂતકાળમાં ડીડ લખ્યું છે એટલે અહીંયા લખશું વિઝિટ. શું તો કે અમિત વિલેજ, એ તો અમિત વિલેજ તો લખાય નહીં કારણ કે સ્થળ છે. વેર લખ્યું માટે લાસ્ટ વેકેશન લખીશું, લાસ્ટ વેકેશન. હવે એવી રીતે અહીંયા તો કોઈ સ્થળ નથી પાટણની પ્રભુતા, અને 96 કે સમય છે પાટણની પ્રભુતા. કર્મ છે પણ આ સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 96 ઇન ઓહિયો, તો ઓહિયો એ સ્થળ છે. તો વેર અહીંયા જુઓ બાળકો, અહીંયા વોઝ આપેલું છે, તો સુનિતા વિલિયમ્સ વોઝ છે, એટલે આપણે ઉલટાવી નાખીશું. વેર વોઝ સુનિતા વિલિયમ્સ, વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન 19 સપ્ટેમ્બર 1965 લખી પડી શકો, બરોબર છે. હવે આગળ ડબલ્યુ એચ એન, ડબલ્યુ એચ એન વેન એટલે ક્યારે, વેન એટલે ક્યારે, વેન થી પ્રશ્ન પૂછતા સમય નીકળી જાય. તો અહીંયા માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન, લાસ્ટ વેકેશન ની સમય છે. તો ડબલ્યુ એચ એન વેન, વેન પછી ડીટ ને ડીટ પછી કરતા, વેન પછી ડીટ ને ડીટ પછી કરતા સમય ને ભૂલી જાજો ભાઈ, બરોબર. તો વેન પછી ડીડ પછી કરતા તરીકે માય ફ્રેન્ડ, પછી વિઝિટેડ નું મૂળ રૂપ લખશું વિઝિટ કારણ કે ડીડ લખ્યું છે, અમિત વિલેજ એ સ્થળ લખશું, અમિત વિલેજ લખશું, પરંતુ લાસ્ટ વેકેશન લખશું નહીં કારણ કે લાસ્ટ વેકેશન એ સમય છે. વેન થી પ્રશ્ન પૂછ્યો સમય દર્શાવશું નહીં. ત્યારબાદ અહીંયા કનૈયાલાલ મુનશી બ્રોટ પાટણ ની પ્રભુતા છે, તો વોટ વેન ડીડ બ્રોટ છે એટલે વેન પછી ડીડ પછી વાક્યની શરૂઆતમાં વયા જાવ એટલે કરતા મળી જાય. કનૈયાલાલ મુનશી, વેન ડીડ કનૈયાલાલ મુનશી. પછી રાઇટ પાટણની પ્રભુતા ઇન 1960 આપણે લખશું નહીં, ઇન 1960 લખશું નહીં, પાટણની પ્રભુતા નથી સમાવવા માટે પા કરી અને ડોટ 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 કર્યા છે. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર, તો વેન વોઝ, અહીંયા સુનિતા વિલિયમ્સ વોઝ છે, તો વોઝ અને સુનિતા વિલિયમ્સ ઉલટાવી નાખીશું. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહિયો ઇન ઓન 19 સપ્ટેમ્બર 1965, સમય છે એ વેન વડે દર્શાવશો, ત્યારે સમય લખશું નહીં. તો બાળકો આ રીતે સરસ મજાના છોડકણા અને ડબલ્યુ એચ ના ગીત દ્વારા આપણે આસાનીથી રેપ દ્વારા આસાનીથી ડબલ્યુ એચ ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. તો આગળના 3 તમે જાતે પ્રેક્ટિસ કરજો, ન સમજાય તો કમેન્ટ કરી અને પૂછજો. આવજો.